રાજકોટ જિલ્લાના ધોરાજના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરમાં વ્યસન મુક્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 થી 150 લોકોએ લાભ લીધો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા સુપેડી ગામે મુરલી મનોહર મંદિરે વ્યસન મુક્તિ મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપેડી ગામના અંદાજે 100 થી 150 લોકોએ આ વ્યસન મુક્તિ મહાયજ્ઞ કાર્યક્રમમાં વ્યસન છોડ્યું હતું. અત્યારનું યુવાધન વ્યસનના માર્ગે વળીને ઘર તેમજ સમાજને અધઃપતન તરફ લઈ જાય છે, ત્યારે સુપેડી ગામે વ્યસન મુક્તિ અભિયાનમાં યુવાનોએ વ્યસનથી દૂર રહેવાના શપથ લીધા હતા. જય સિયારામ, ઓમ નમો નારાયણ. સુપેડી ગામના મુરલી મનોહર મંદિરના એક પૂજારી તરીકે રવિદાસ બાપુ બોલું છું. આજનો જે કાર્યક્રમ છે એ વ્યસન મુક્તિ મહાયજ્ઞ તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે, કે એ યજ્ઞમાં સ્વેચ્છાએ જે કોઈ ભાઈઓ છે, નાના બાળકો છે, એ એમની સ્વેચ્છાએ મને સરસ એક આદર પ્રેરણા આપી કે બાપુ અમારે વ્યસન મૂકવું છે, તો એમને માન આપીને આ મહાયજ્ઞનું આયોજન કરેલું. આ નાના એવા સુપેડી ગામમાં 100-150 કે જે યુવાનો બાળકો એથી મોટી ઉંમરના વ્યક્તિઓ સ્વયં પોતાની સ્વેચ્છાએ એક વ્યસન મુક્તિ મહાયજ્ઞમાં જોડાણા છે, અને એ નિમિત્તે એક સરસ કાર્યક્રમની રૂપરેખા આગળ વધે છે. તો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે કે આ યજ્ઞને આથી વિશાળ મહત્વ, વિશાળ યજ્ઞ બને એવી ભગવાન મુરલી મનોહર પાસે પ્રાર્થના છે. ઈસી વિશેષ કે થોડું બે શબ્દમાં કહીશ કે વ્યસન એ અનેક પ્રકારના રોગોને આમંત્રિત કરતી એક દૂષણ સમાજ, શરીર, પરિવાર બધાને નડતરરૂપ વસ્તુ છે. તો એક સાધુ તરીકે અપીલ છે, બની શકે જેટલી જલ્દી આ વ્યસનને તિલાંજલિ આપશે અને આવા મહાયજ્ઞમાં જોડાય અને આ યજ્ઞને બહુ વિશાળ કરશે એવી પ્રાર્થના. ઓમ નમો નારાયણ. જય મુરલી મનોહર.